રાજપીપળા નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં ગત 7 વોર્ડની 28 બેઠક ઉપર 115 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી માટે ભરવામાં આવેલા ફોર્મ ખેંચવામાં અંતિમ દિવસે 8 ફોર્મ ખેંચાતા પાલિકાની 28 બેઠક ઉપર 115 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. આ ચૂંટણી જંગ રસાકસી ભર્યો રહેશે એવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021માં રાજપીપળા નગરપાલિકામાં કુલ 144 ફોર્મ ભર્યા હતા, તેમાંથી 21 ફોર્મ્સ અમાન્ય ઠર્યા હતા અને કુલ 123 માન્ય ઉમેદવારો રહ્યા હતા. એમાંથી આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ઉમેદવારીપત્ર ખેંચવાની મુદત હતી, જેની અંદર કુલ 8 ઉમેદવારીપત્ર ખેંચાયા છે, જેની અંદર વોર્ડ નંબર 1માંથી 1, વોર્ડ નંબર 2માંથી 1, વોર્ડ નંબર 3માંથી 3, વોર્ડ નંબર 5માંથી 2 અને વોર્ડ નંબર 7માંથી 1 ઉમેદવારીપત્ર પરત ખેંચાયું છે. હવે કુલ હરીફ ઉમેદવારો 115 જેટલા રહ્યા છે. સૌથી વધુ વોર્ડ નંબર 5ની અંદર 22 ઉમેદવારો હરીફ ઉમેદવારો છે અને રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 કે જેમાં 14થી ઓછા ઉમેદવારો છે, જેથી ત્યાં એક એક બેલેટ યુનિટ તમારું વપરાશે. એ સિવાયના બીજા 5 વોર્ડમાં 14થી વધુ ઉમેદવારો હોય 2 બેલેટ યુનિટ ઇલેક્શનમાં વપરાશે અને એના માટે અમારી વોર્ડવાઇઝ અમારી ટીમ તૈયાર છે, જે લોકોને ઈવીએમમાં નિદર્શનમાં એ બાબતનું ગાઈડન્સ કરશે. એક ઉમેદવાર છે વોર્ડ દીઠ 150 1,50,000 સુધીનો 1.5 લાખ સુધીનો ખર્ચો કરી શકે છે.